હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે સ્વાદની સાથે પાચન શક્તિ વધારે એવો ગુજરાતી મિક્સ મુખવાસ બનાવીશું. તો જમ્યા પછી એક ચમચી મુખવાસ ખાવાથી પાચન શક્તિમાં વધારો થાય છે અને એસિડિટી કબજિયાત દૂર કરે છે. સાથે સાંધાના દુખાવામાં રાહત થાય તેવા અનેક ગુણોથી ભરપૂર આ મુખવાસ આપણે નવી રીતથી બનાવીશું અને અમુક ટિપ્સથી મુખવાસને બહારથી ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ બને તેવો બનાવીશું. અને બજાર કરતાં એકદમ ચોખ્ખો, સસ્તો અને ટેસ્ટી મુખવાસ બનાવવાનું સ્ટાર્ટ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલા જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. સૌથી પહેલા પાચન શક્તિમાં વધારો કરે તેવો મુખવાસ બનાવવા માટે વજનમાં 200 ગ્રામ અને 1.5 કપ જેટલા સફેદ તલ લીધા છે. મુખવાસમાં સૌથી વધારે સફેદ તલનું પ્રમાણ રાખવામાં આવે છે. સાથે મેં 3-4 કપ અને વજનમાં 100 ગ્રામ જેટલા કાળા તલ લીધા છે. અનેક ગુણોથી ભરપૂર કાળા તલ એડ કરવાથી મુખવાસ એકદમ ટેસ્ટી લાગે છે. સાથે 1 કપ અને વજનમાં 100 ગ્રામ વરિયાળી લીધી છે. તો છે ને બાકી એકદમ સહેલું માપ. 200 ગ્રામ સફેદ તલની સામે 100 ગ્રામ જેટલા કાળા તલ અને 100 ગ્રામ જેટલી વરિયાળી. 1/4 કપ અને વજનમાં 50 ગ્રામ અળસીના બી લીધા છે. તો અળસીના બીમાં અનેક ગુણો હોય છે. તેનો સ્વાદ થોડોક તુરાસ પડતો હોય છે એટલે મુખવાસમાં તેનું પ્રમાણ ઓછું રાખવાનું છે. 3 ચમચી અને વજનમાં 15 ગ્રામ જેટલા અજમા લઈશું. તેટલા જ પ્રમાણમાં 3 ચમચી અને વજનમાં 15 ગ્રામ જેટલા સુવાદાણા લઈશું. અજમા અને સુવાદાણા પાચન શક્તિમાં ખૂબ જ ઉપયોગી થાય છે. અજમા અને સુવાદાણા થોડા તીખા હોય છે એટલે તેનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. સાથે આપણે મુખવાસને 100 ગણો સ્વાદ વધારનાર 2 સિક્રેટ સામગ્રી પછી ઉમેરીશું. આ બધી સામગ્રીને હળદર અને મીઠાથી કોટ કરવાની છે. સૌથી પહેલા સફેદ તલમાં 1/2 ચમચી હળદર પાવડર અને 1/2 ચમચી મીઠું. હળદર અને મીઠું સારી રીતના તલ સાથે કોટ થઈ જાય તેના માટે 2 મોટી ચમચી જેટલું પાણી ઉમેરીશું અને પછી હળદર મીઠાને ઓગાળીને તલ સાથે સારી રીતના મિક્સ કરી દઈએ. અહીંયા આપણે પાણીનું પ્રમાણ વધારે નથી લેવાનું. બસ તે હળદર અને મીઠાને ઓગાળીને તલ સાથે કોટ થઈ જાય તેટલું જ લેવાનું છે. તો સફેદ તલ, હળદર અને મીઠાથી સારી રીતના કોટ થઈ ગયા છે. હવે કાળા તલમાં 1/2 ચમચી મીઠું અને 1 ચમચી જેટલું પાણી ઉમેરીને તલને તેનાથી કોટ કરી લઈએ. કાળા તલને કોટ કરતી વખતે હળદર પાવડર ઉમેરવાનો નથી. કાળા તલ પણ મીઠાથી એકદમ સરસ કોટ થઈ ગયા છે. હવે વરિયાળીમાં 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, 1/2 ચમચી જેટલું મીઠું અને થોડું પાણી ઉમેરીને વરિયાળીને હળદર ને મીઠા સાથે કોટ કરી લઈએ. તો વરિયાળી, હળદર અને મીઠાથી એકદમ સરસ કોટ થઈ ગઈ છે. હવે અળસીના બીમાં 1/2 ચમચી જેટલું મીઠું, 1 ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરીને સારી રીતના મિક્સ કરી દઈએ. અળસીના બીમાં થોડી તુરાસ હોય છે એટલે પાણીની જગ્યાએ થોડો લીંબુનો રસ એડ કરવાથી તુરાસ ઓછી થઈ જાય છે. તો અળસીના બી પણ સારી રીતના કોટ થઈ ગયા છે. હવે સુવાદાણા અને અજમામાં 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, તેટલું જ મીઠું અને સાથે થોડું પાણી ઉમેરીને તેને સારી રીતના મિક્સ કરી દઈએ. આ બધી જ સામગ્રીમાં મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકો છો. હવે અજમા અને સુવાદાણા સારી રીતના હળદર મીઠાથી કોટ થઈ ગયા છે. આપણી બધી જ સામગ્રી હળદર અને મીઠાથી કોટ થઈ ગઈ છે. હવે તેને ડ્રાય કરવાની છે. તો પહેલા તેને પંખા નીચે 30 મિનિટ સૂકવી દઈએ. આ બધી જ સામગ્રીને આપણે તડકે કે વધારે પડતી સૂકવવાની નથી એ વાતનું ખાસ ધ્યાન રાખજો.
બસ તે ઉપરથી થોડી કોરી થઈ જાય તેટલી જ ડ્રાય કરવાની છે, એટલે મુખવાસ શેકતી વખતે તે ઉપરથી ક્રિસ્પી અને ખાવામાં તે સોફ્ટ તૈયાર થાય. લગભગ 30-40 મિનિટ જેવું થયું છે, બધી સામગ્રી ડ્રાય થઈ ગઈ છે. તલને હાથમાં લઈને જોઈએ તો તે ઉપરથી એકદમ ડ્રાય થઈ ગયા છે, પણ તેનો દાણો દબાવીએ તો અંદરથી સોફ્ટ છે. તે મુખવાસ બનાવવા માટે એકદમ પરફેક્ટ છે. જો આ સમયે તમારા મુખવાસની સામગ્રી થોડી ભીની લાગતી હોય તો તેને વધારે ડ્રાય કરી લેજો. હવે આપણે મુખવાસને શેકી લઈશું. તો સૌથી પહેલા આપણે સફેદ તલને શેકીશું. તેને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેશું. બધી જ સામગ્રીને લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર શેકવાની છે, વધુ પડતી હાઈ ફ્લેમ ઉપર શેકવાની નથી. તો મુખવાસમાં સફેદ તલ એડ કરવાથી પાચન શક્તિમાં વધારો કરે છે, સાથે તે બ્લડ પ્રેશર અને હાડકાના દુખાવામાં રાહત આપવાની સાથે શરીરને શક્તિ આપે છે. લગભગ 4-5 મિનિટ જેવું થયું છે અને સફેદ તલ એકદમ સરસ શેકાઈ ગયા છે. ચમચામાં લઈને જોઈએ તો તલ એકદમ સરસ ફૂલી ગયા છે. દાણો હાથમાં લઈને દબાવીએ તો તે એકદમ ક્રિસ્પી થઈને તૂટી જાય છે. તો આપણા તલ સરસ રીતના શેકાઈ ગયા છે અને સાથે તલને ફૂટવાનો પણ અવાજ આવે છે. હવે કાળા તલને શેકી લેશું. મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર તેને ક્રિસ્પી કરી લઈએ. કાળા તલ પોષક તત્વો અને ફાઈબરથી ભરપૂર હોય છે, જે પાચન શક્તિમાં વધારો કરવાની સાથે સાથે વાળ અને સ્કિન માટે પણ ફાયદાકારક છે, સાથે તે રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે. લગભગ 2-3 મિનિટ જેવું થયું છે અને તલ સરસ રીતના શેકાઈ ગયા છે. તલનો દાણો જોઈએ તો તે ફૂલી ગયો છે અને હાથમાં લઈને દબાવીએ તો તે ક્રિસ્પી થઈને તૂટી જાય છે, સાથે તલને ફૂટવાનો પણ અવાજ આવે છે. તો તલ સરસ રીતના શેકાઈને ક્રિસ્પી થઈ ગયા છે. હવે વરિયાળીને શેકી લેશું. મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર તેને સતત હલાવતા રહીશું. વરિયાળીને શેકતી વખતે ગેસની ફ્લેમ ક્યારેય હાઈ ના કરવી, નહીતર તે બળીને કાળી થઈ જશે. વરિયાળીને મુખવાસમાં ઉમેરવાથી જમ્યા પછી મોઢામાંથી આવતી સ્મેલને દૂર કરે છે, સાથે તે પાચન શક્તિમાં વધારો કરે છે અને લોહીનું શુદ્ધિકરણનું કામ કરે છે. લગભગ 4 મિનિટ જેવું થયું છે, વરિયાળી એકદમ સરસ શેકાઈને ક્રિસ્પી થઈ ગઈ છે. હાથમાં લઈને વરિયાળીનો દાણો દબાવીએ તો તે સારી રીતના તૂટી જાય છે. તો વરિયાળી સારી રીતના શેકાઈ ગઈ છે. હવે અળસીના બીને શેક્યા પહેલા હાથથી આ રીતના છૂટા કરી દઈએ, કારણ કે આપણે તેને લીંબુ સાથે કોટ કરેલા હતા એટલે તે એકબીજા સાથે ભેગા થઈ ગયા છે. હવે તેને શેકવા માટે કડાઈમાં લેશું. મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર તેને ક્રિસ્પી કરી લઈએ. અળસીના બી પોષક તત્વોથી ભરપૂર હોય છે, સાથે ફાઈબરથી પણ ભરપૂર હોવાથી પાચન શક્તિમાં ખૂબ જ લાભદાયી રહે છે. લગભગ 2-2.5 મિનિટમાં અળસીના બી સરસ રીતના શેકાઈ ગયા છે. હવે કડાઈમાં સુવા દાણા અને અજમાને શેકી લઈએ. મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર તેને ક્રિસ્પી કરી લઈએ. તો અજમા અને સુવા દાણા પાચન શક્તિમાં ખૂબ જ લાભદાયી છે. તેને ચાવીને ખાવાથી તેમાંથી રસ ઝરે છે, જે શરીરમાં જમ્યા પછી થતા ગેસ અને અપચાને દૂર કરે છે. લગભગ 3-1 મિનિટ જેવું થયું છે, અજમા અને સુવા દાણા એકદમ સરસ શેકાઈને ક્રિસ્પી થઈ ગયા છે. હવે મિક્સિંગ બાઉલમાં શેકેલી બધી સામગ્રીને ભેગી કરીશું. સૌથી પહેલા સફેદ તલ, પછી કાળા તલ, સાથે લીલી વરિયાળી, અળસીના બી,
અજમા અને સુવાદાણાને એડ કરી દઈએ. પછી બધી જ વસ્તુને સારી રીતના મિક્સ કરી દઈએ. આ બધી સામગ્રીને હળદર અને મીઠાથી કોટ કરી હતી એટલે તેને શેક્યા પછી વધારાના મીઠા અને હળદરને તેમાંથી આપણે કાઢી લઈશું. તો તે બધી જ વસ્તુને ચાલનામાં ચાળી લઈશું. તો તમે જોઈ શકો છો વધારાનું મીઠું અને હળદર નીકળી ગયા છે. હવે બધી જ વસ્તુને મિક્સિંગ બાઉલમાં લઈ લેશું. તો મુખવાસનો 100 ગણો સ્વાદ વધારવાની એક સિક્રેટ સામગ્રીમાં સૌથી પહેલી આપણે 150 ગ્રામ અને 1 કપ જેટલી તાણા દાળ લઈશું. તો મુખવાસમાં થોડી તાણા દાળ ઉમેરવાથી તે બાળકોથી લઈને ઘરના બધાને ભાવશે. સાથે મેં 1/2 કપ જેટલું આમળાનું સૂકું છીણ લીધું છે. તો વિટામિન સીથી ભરપૂર આમળાનું છીણ થોડું મુખવાસમાં એડ કરવાથી મુખવાસનો સ્વાદ 100 ગણો વધી જાય છે. એક વખત જરૂર ટ્રાય કરજો. હવે બધી સામગ્રીને સારી રીતના મિક્સ કરી લઈએ. તો બધી સામગ્રી મિક્સ થઈને આપણો એકદમ ટેસ્ટી અને પાચન શક્તિમાં વધારો કરે તેવો મુખવાસ તૈયાર થઈ ગયો છે. આ મુખવાસને તમે એરટાઈટ બરણીમાં ભરીને 1 વર્ષ સુધી સ્ટોર કરી શકો છો. તો સ્વાદ અને ગુણોથી ભરપૂર જમ્યા પછી 1 ચમચી મુખવાસ ખાવાથી શરીર માટે ખૂબ જ લાભદાયી થાય તેવો મુખવાસ ઘરે બનાવવો ખૂબ જ સહેલો છે. તો જરૂર ટ્રાય કરજો. સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.